नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 5 માં આજે લેક્ચર છે મિત્રો 12મો। આજના લેક્ચર ની અંદર આપણે કણનું સંતુલન વિશે અભ્યાસ કરીએ છે, જેને એક બિંદુગામી બળોનું સંતુલન પણ કહેવામાં આવે છે। કયું શું કહેવાય મિત્રો એને? એક બિંદુગામી બળોનું સંતુલન પણ કહી શકાય છે। એને અંગ્રેજીમાં આપણે શું કહીએ છે? ઇક્વિલિબ્રિયમ ઓફ એ પાર્ટિકલ્સ। જે પાર્ટિકલો કણો કણો ઉપર લાગતા બળો કેવા હોય? પરિણામી પદાર્થો જેના ઉપર લાગતા બધા બળોનો બેઝિક સરવાળો કેટલો થાય મિત્રો? શૂન્ય થાય છે। આવું જ્યારે બળ બને છે ત્યારે કહેવાય એને એક બિંદુગામી બળોનું સંતુલન। તો ચલો દેખજો પહેલા નિયમ મિત્રો, કણ પર લાગતા બધા જ બળોનું જેટલા પણ બળો લાગે, ધારો કે આ કણ લઈએ, આ પદાર્થ છે, આ પદાર્થ ઉપર માની લે કે ઉપર ડાબી બાજુ જમણી બાજુ બધી બાજુ બળ લાગે છે, બધા બળોનો સદિશ સરવાળો બળો બધા જ બળોનું પરિણામી બળ શૂન્ય થાય તો તે પરિસ્થિતિને સંતુલન કહે છે। આ જ પરિસ્થિતિ જોવા મળે બધા જ બળોનો બેઝિક સરવાળો સરવાળો કેવો તો સિગ્મા એફ બરાબર ઝીરો થાય, પરિણામી બધા જ બળોનો સદિશ સરવાળો બરોબર મિત્રો પ્લસ માઇનસ લઈ જે નિયમ લાગતો હોય લગાડી અને બધા બળોનો સરવાળો શૂન્ય થાય તો પદાર્થ કયો કહેવાય? સંતુલનમાં છે। કયો કહેવાય? સંતુલનમાં છે। આવી ઘટના આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો। તો અહીંયા દેખજો, યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એવી સ્થિતિનો નિર્દેશ કરે છે, યંત્રશાસ્ત્ર પર કણનું સંતુલન એવી સ્થિતિનો નિર્દેશ કરે છે કે જેમાં કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ કેટલું થાય મિત્રો? કણ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થાય છે બરોબર મિત્રો। ત્યારે ન્યૂટનના ગતિના પહેલા નિયમ અનુસાર કણ કાં તો સ્થિર હોય અથવા નિયમિત ગતિમાં હોય। જ્યારે પરિણામી બળ શૂન્ય થાય ત્યારે આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન થાય। પહેલા નિયમ શું કહે દાદા? કણ જો ધારો કે સ્થિર પદાર્થ હોય તો સ્થિર એમ ગતિ કરતો તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે, અથવા ધારો કે કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય, અથવા બાહ્ય બળ લાગતું હોય તેનો પ્રવેગ કેવો હોય? અશૂન્ય હોય છે। આ નિયમ તમને પહેલો નિયમ સમજાય તો એ નિયમની વાત અહીંયા કરી છે। હવે દેખજો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, પહેલું ઉદાહરણ લઈએ। જો કણ પર બે બાહ્ય બળો F1 સદિશ અને F2 સદિશ એક સાથે લાગતા હોય તો સંતુલન માટે જરૂરી શરત કઈ? તો F1 સદિશ બરાબર માઇનસ F2। ધારો કે કોઈ પદાર્થ છે, આ રીતે આપણા એક પદાર્થ મૂકેલું જ છે, અહીંયા બોલ છે, બોલ ઉપર જમણી બાજુથી F1 બળ લાગે છે, ડાબી બાજુની F2 બળ, બંને બળોના મૂલ્ય સમાન છે, ફક્ત તમે જોઈશો દિશા કેવી છે, પરસ્પર વિરુદ્ધ દિશા છે, F1 જમણી બાજુ જાય છે, F2 ડાબી બાજુ જાય છે, બંને બળો સમાન પરસ્પર વિરુદ્ધ દિશા, એમનો સરવાળો કરીએ F2 ની આ બાજુ લો, F1 પ્લસ F2, પણ તમને ખબર છે કે F1 પ્લસ છે અને F2 માઇનસ, બેઝિક સરવાળો કરો તો પરિણામ કેટલું મળવાનું મિત્રો? ઝીરો જ મળે। ધારો કે F1 5 ન્યૂટન છે માની લો, તો F2 કેટલા કહેવાય? માઇનસ 5 ન્યૂટન। કેટલા કહેવાય? માઇનસ 5। પ્લસ 5 માઇનસ 5 બરાબર 0, એટલે બે જ બળો લાગતા હોય તો F1 સદિશ પ્લસ F2 બરાબર 0 કહીએ છીએ। માટે કહી શકાય કણ પરના બંને બળો સમાન અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ તો જ કહેવાય પદાર્થ સંતુલનમાં છે। પદાર્થ કેવો કહેવાય? સંતુલન। જો જુદા જુદા બળ હોય તો સંતુલન બનાવો, જે બાજુ બળ વધારે હશે, બળ વધારે બળની જે દિશા હશે એ દિશામાં પદાર્થ ગતિ કરે છે, એટલે ખાસ સમજો। આ નિયમ પહેલો સમજાવ્યો જેનો આપણે આગળ એક્ઝામ્પલમાં ઉપયોગ કરીશું, ધ્યાન રાખજો। ચલો બીજામાં જઈએ, આ તો બે બળોની વાત હતી, હવે બે કરતા વધારે ત્રણ બળો લઈએ, પછી ત્રણ કરતા વધારે લઈશું આગળ ત્રીજી ઘટનામાં। તો ચલો દેખજો, ધારો કે ત્રણ બળો F1 સદિશ, F2 અને F3 સદિશની અસર નીચે કણ સંતુલનમાં રહે તે માટે જરૂરી શરત, સંતુલન માટેની શરત કઈ મિત્રો? ત્રણેય બળોનો સરવાળો કેટલો થાય? શૂન્ય થવો જોઈએ। તો F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ બરાબર 0 થાય। હવે F3 ને ઉઠાઈને હું લઈ જઉં છું ડાબી બાજુ, તો F1 સદિશ પ્લસ F2 સદિશ બરાબર માઇનસ F3 સદિશ। સમીકરણ તો મેં લખી દીધું મિત્રો આવ્યું, પણ હવે એને સાબિત કરવાનું કેવી રીતના? આમાં તો તમને આકૃતિ છે એટલે ખ્યાલ આવી ગયો, હવે એની સાબિતી લઈએ, એના માટે એ આકૃતિ દોરી છે। સમાંતર બાજુ ચતુષ્કોણ, ધારો કે F1 વત્તા F2, તો ચોથું ચેપ્ટર યાદ કરો, બે સદિશોનો સરવાળો નિરીખ, તો બંને સદિશના પૂંછડકે તે રીતે આપણે દર્શાવી દીધા,
एफ वन सदीश एफ टू सदीश समांतर बाजू चतुष्कोण तब जो सको पूर्ण करो तो साम सामे सदीश सामान एफ वन सदीश एफ वन साम सामे नीचे एफ टू तो ऊपर एफ टू तो एनो परिणामी सदीश कोने कहेवाय बन्ने नी पूंछ माथी सामे विकिरण डॉटेड लाइन जे छेदे छे एमने जोड़तो सदीश परिणामी सदीश आर कहेवाय ए आर कोना जेटलो होय बे सदीशोना सरवाळो छे एटले एफ वन सदीश प्लस एफ टू सदीश परंतु एनु मूल्य कोना जेटलो थाय एफ थ्री सदीश जेटलो धारो के परिणामी पांच दस न्यूटन मळ्यो होय तो एफ थ्री के माइनस दस न्यूटन विरुद्ध दिशा आ जमणी बाजू जता तो आ कई बाजू डाबी बाजू क्लियर मित्रों त्यारे कहेवाय आखू तंत्र संतुलन में छे नहीं तो संतुलन में रहेतु नथी एटले आ शरत नु पालन थवु जोईए एफ वन एफ टू नो सरवाळो धारो के दस न्यूटन होय तो एफ थ्री के दस न्यूटन जो विरुद्ध दिशा में माइनस क्लियर तो आ लई आपणे ड्रॉइंग नी रीत बताई आ तमने बरोना समांतर बाजू चतुष्कोण नी रीत दर्शाईए ए अहींया लई शके छे बीजा शब्दों में बरो ना समांतर बाजू चतुष्कोण ना नियम पर थी मरता कोई पन बे बरो एफ वन अने एफ टू नु परिणामी तीजा बर कयु एफ थ्री ना जेटलो अने विरुद्ध दिशा में होय छे एफ थ्री ना जेटलो एफ थ्री आ बाजू छे तो एना जेटलो अने विरुद्ध दिशा में अपन प्राप्त थाय छे मित्रों जे आकृति में दर्शाय छे आनी समझूती आ आकृति में छे मित्रों आखा टॉपिक नी समझूती अहीं दर्शाई छे क्लियर ख्याल आई गयो मित्रों आ टॉपिक नो भाग आपणे समझा हवे आगळ लईए मित्रों बीजी रीत छे अहीं आकृति में दर्शाया प्रमाणे देखजो के त्रिकोण नी रीत याद करजो पहला सदीश ने एना मूल्य दिशा साथे दर्शाव एफ टू दर्शाई दीधा बीजो सदीश एफ वन लईए छे एना मूल्य ने दिशा ने एनी पूंछ बीजा सदीश ना शीर्ष ने एटले के पहला सदीश ना शीर्ष ने बीजा सदीश नी पूंछ हटके ते रीते गोठवो गोठवी दीधा त्यार पछी हवे तीजो सदीश जे एफ थ्री हतो एफ थ्री सदीश नी एनी तीर बीजा सदीश नो शीर्ष तीजा सदीश नी पूंछ आ दीधी अड़के ते रीते गोठवो तो आकृति केवी बनी गई मित्रों गोठवीए त्यारे बंद आकृति बनी गई तीजा सदीश नो शीर्ष पहला नी पूंछ ने अड़के ते रीते आकृति आखी क्लोज बनवी जोईए आ देखजो खास क्लियर मित्रों હવે એનું સમજૂતી લઈએ અહીંયા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલનમાં રહેલા ત્રણેય બળોને ત્રિકોણની બાજુઓ વડે દર્શાવી શકાય ત્રણ બળ છે ત્રણેય બળોને બાજુઓ વડે દર્શાવી શકાય છે જેમાં સદિશોને દર્શાવતા તીરો ક્રમશઃ એક સદિશ પૂરો થાય અને બીજો સદિશ ત્યાંથી શરૂ થાય એક સદિશ પૂરો થાય બીજો સદિશ ત્યાંથી શરૂ થાય એક સદિશ પૂરો થાય અને બીજો સદિશ શરૂ થાય તેમ લીધેલા છે અને કણ સંતુલનમાં હોય તો બળોને અનુરૂપ ઘટકોનો સરવાળો કેટલો થઈ જાય બધા ઘટકોનો સરવાળો અનુરૂપ ઘટકોનો આકૃતિ તો બાંધવાની એટલે આપણે કહેવાય પરિણામી બળ ત્રણેય બળોનું પરિણામી બળ કેટલું થાય શૂન્ય થાય તો હવે ત્રણેય બળોની શરત જે હતી એમાં ઘટકો સ્વરૂપે લેવાતા તો સદિશ સ્વરૂપ લીધા અને એમના ઘટકોનો સરવાળો મિત્રો શૂન્ય થાય ધારો કે સિગ્મા એફ જીરો છે બધા બળ તો સિગ્મા એફ એક્સ સદિશ ના લેવા જીરો સિગ્મા એફ વાય જીરો सिग्मा एफ जेड जीरो एमना घटकोनो सरवाळो केटलो थाय एक्स अक्ष नी दिशाना घटको वाई अक्ष नी दिशाना घटको जेड अक्ष नी दिशाना घटको बधा घटकोनो सरवाळो पण मित्रो शून्य ज थाय छे तो चलो एनी वात करीए तो पहला एफ सदिश परथी एक्स घटको लेवुं छे तो एफ वन एक्स प्लस एफ टू एक्स प्लस एफ थ्री एक्स बराबर जीरो आ एक्स घटको वात ए रीते वाई नी वात करो एफ वन वाय प्लस एफ टू वाय प्लस एफ थ्री वाय बराबर जीरो y ઘટકોની વાત કરી હવે z લઈએ f1z f2z f3z = 0 તો z ઘટકોની વાત કરી જ્યાં f1x f1y f1z એ બરો f1 સદિશના અનુક્રમે xy z દિશામાંના ઘટકો છે એટલે f2 સદિશના કયા તો f2x f2y અને f2z એ xy z અક્ષની દિશાના ઘટકો છે એ રીતે f3 સદિશની વાત કરીએ તો f3x f3y ને f3z એ xyz અક્ષની દિશાના ઘટકો છે ત્રણેયના વાક્યો તમે લખી શકો છો લખવા તો આ હતા ત્રણ બળો માટેની પદ્ધતિ સમજાય હવે મિત્રો આ તો બે સમજાયા ત્રણ સમજાયા હવે દેખો ક્યાંક વધારે બળો હોય તો એમ ના કરતા તો એના માટે કઈ રીત વાપરવી તો એના માટે આ જ નિયમ વપરાય છે મિત્રો બદલાતો નથી તો પણ સંતુલન માટે દેખો આગળ ત્રીજા નિયમ ત્રીજી ઘટના લીધી છે આપણે ટૂંકમાં નથી પણ તમને સમજાવવા માટે લીધી છે વ્યાપક રૂપે ગમે તેટલી સંખ્યાના બળો લઈ શકાય છે
क्या क्या बारो तो एफ वन सदीश एफ टू सदीश अथवा कोई एफ एन सदीश बारो असर नीचे कण संतुलन में रहे मित्रों कण संतुलन में रहे बारो एन बाजू वालो बधु बंद बाजू वालो बंद बहुकोण वडे दर्शाई जाए आ रीतना एक सदीश दौरो बीजो सदीश तीजो एम आकृति दौड़ता जाइए तो छेल्लो सदीश आवशे त्यारे आकृति केवी बनी जाए आखी बंद अने ए केटली बाजू नो बनशे अंगे एन बाजू नो बहुकोण वडे दर्शावी शकाय छे केटली बाजू बनशे एन बाजू के जेमां एक तीर पूरु थाय अने त्यांथी बीजो तीर शुरू थाय तेम दर्शावेल होय छे जे आपणे रीत समजाय ए रीते कहेवाय बहुकोण एना वगर डायरेक्ट लख होय तो आ शुरू डायरेक्ट लख होय तो आकृति वगर आ भूमिति नी रीत कहेवाय भूमिति वगर के गाणितिक रीते डायरेक्ट लखी सकते एटले के एफ वन सदीश प्लस एफ टू सदीश प्लस एफ टू प्लस एफ एन सदीश बराबर जीरो आ तो परिणामी घटक लख्यो एमना एक्स घटक लई सको छो वाई लई सको छो जेड जीरो थाय माटे आ एन बरोना परिणामी एक बिंदुगामी बरोनु संतुलन कहेवाय अथवा कणनु संतुलन वडे दर्शावी शकाय जेम के अहींया पदार्थ छे एना उपर एन बरो आ रीते लागे छे सरवारो करिए तो सुधा मित्रों शून्य थाय छे नोध याद रखो आवा कणना संतुलन आवा बरो ने एक बिंदुगामी बरो नु संतुलन कोण कहे छे क्या परीक्षा में एक बिंदुगामी बरो नु संतुलन पूछाय तो पण आ थियरी लखवानी छे मित्रों क्लियर ख्याल आई जशे तो आ रीते तमे लखी सको छो अने तैयार करवानी मित्रों आगळना लेक्चर में आनो एक्जाम्पल नो आपणे अभ्यास करीशुं मित्रों क्लियर दरेक विद्यार्थी मित्रों दरेक नोटबुक में लखता जवानुं आगळना लेक्चर में तमारी मुलाकात करीशुं थैंक यू विद्यार्थी मित्रों।